જુનાગઢ માગરોલ અને મારિયાહાટી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરાશે, જેથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો. તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તરીકે 2.5 વર્ષનો સમયગાળો પૂરો થતાની સાથે જ બીજા 2.5 વર્ષ માટે તાલુકા પંચાયત બોડીને રચવા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આજે જૂનાગઢ માંગરોળ તેમજ મારિયાહાટીના તાલુકા પંચાયતના ભાજપ દ્વારા દાવેદારોના જૂનાગઢ ખાતે સેન્સ લેવાશે. જ્યારે મારિયાહાટીનાની વાત કરીએ તો અહીં તાલુકા પંચાયતની કુલ 20 સીટો આવેલી છે અને તેમાં હાલ 17 જેટલી સીટો ઉપર ભાજપ બહુમતી ધરાવે છે. અહીં ગત તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના આગેવાન હતા અને તેઓની સારી કામગીરીથી હાલ પણ તેઓ લોકચાહના ધરાવે છે, તેથી હાલ પણ તેઓ પ્રમુખ માટે દાવેદારી કરશે તેમ માનવામાં આવે છે. જ્યારે માંગરોળ તાલુકા પંચાયતમાં કુલ 20 સીટ આવેલી છે, જેમાં ભાજપ 11, કોંગ્રેસ 6 અને 3 અપક્ષ સીટો આવેલી છે, જેમાં ભાજપના પ્રમુખ તરીકે કોરી સમાજના આગેવાન જેઠાભાઈ ચુડાસમા હતા, જ્યારે હાલ 2.5 વર્ષનો સમયગાળો પૂરો થયો હતા. ચંદવાણા તાલુકા પંચાયત સીટના ભાજપના જ ભાવેશ ડાભી સેન્સ ભરશે અને બિનહરીફ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ તો સેન્સ પ્રક્રિયા આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે અને આવનારા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ક્યાંય ક્યાંય બરવો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે શું થાય તે તો આવનારા સમયમાં ખબર પડશે. પ્રતાપસિંહ સુદ્યા, ZSTV, મારિયાહાટીના.